ચાલો 7.69 ઓછા 3.25 ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. દર વખતની જેમ પૂર્ણ અને અપૂર્ણાંક સંખ્યાઓને અલગ કરીએ માટે તેને લખાય 7 વત્તા 6/9 ઓછા 3 ઓછા 2/5. હવે આ બંનેને ઋણ બતાવવાનું કારણ શું? તે −3 વત્તા 2/5 જેવું જ છે. આ ઋણની નિશાનીનું વિભાજન થશે, માટે પહેલા 3 બાદ થશે અને પછી 2/5 બાદ થશે. હવે પૂર્ણ સંખ્યાઓની ગણતરી પહેલા કરીએ. 7 ઓછા 3 થશે 4. હવે 6.9 ઓછા 2/5ની ગણતરી કરીએ. ચાલો તે માટે વિચારીએ. 6.9 ઓછા 2/5. હવે આ બંનેનો સામાન્ય છેદ મેળવીએ. 9 અને 5નો લસા 45 મળે, માટે પહેલા બંનેના છેદમાં 45 લખીએ. 9 પરથી 45 મેળવવા 5 વડે ગુણવું પડે, તેથી અંશને પણ 5 વડે ગુણવું પડે. આમ 6 × 5 મળે 30. હવે 5 પરથી 45 મેળવવા 9 વડે ગુણવું પડે, માટે અંશને પણ 9 વડે ગુણતા 2 × 9 = મળે 18. આમ 30 − 18 = 12 − 45, માટે આ બંને અપૂર્ણાંકોની બાદબાકીનો જવાબ મળે 12/45. આમ તે થશે 4 વત્તા 12/45. હવે જો તેને મિશ્ર સંખ્યામાં લખવું હોય તો તે લખાય 4.12/45. પણ હજી સુધી અંતિમ જવાબ મળ્યો નથી, આગળ સાદુરૂપ આપીએ. 12 અને 45 એ બંને 3 વડે વિભાજ્ય છે. આમ અંશ અને છેદ બંનેને 3 વડે ભાગતા આપણને મળે 4.12/3 = 4 અને 45/3 = 15. 4.4/15. હવે આ બંનેનું વધુ સાદુરૂપ આપી શકાય નહીં. આમ જવાબ થશે 4.415.